નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિશાંતેરિયા સંસ્કૃતના ધોરણ 6ના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે સંસ્કૃત પાઠ્યપુસ્તકમાંથી સત્ર 2માં કરોમી એ ત્રીજું ચેપ્ટર છે ભણવાનું છે. સૌથી પહેલાં કરોમી શબ્દનો અર્થ શું થાય તો કે કરું છું એવો થાય. જ્યારે કર્તા તરીકે હું એવું સર્વનામ આવે અથવા અહમ આવે તો એની સાથે સંસ્કૃતમાં કરોમી જેવું પાછળ મીવાળું રૂપ આવશે. એ ધ્યાન રાખજો, પેન્સિલ સાથે રાખજો અને જે અર્થ કરાવતો જાઓ એ સાથે સાથે લખતા જજો. સૌથી પહેલાં અહીંયા આપેલું છે મમ નામ કિશોર. મમ નામ કહ, મમ નામ કિશોર, મારું નામ કિશોર છે. અહમ પાઠશાલામ ગચ્છામી, જો અહમ છે કર્તા તરીકે એટલા માટે ત્યાં પાછળ મી વાળું રૂપ આવ્યું, ગચ્છામી, હું પાઠશાળામાં જાઉં છું. તત્ર અહમ, ત્યાં હું, અભ્યાસમ કરોમી, ત્યાં હું અભ્યાસ કરું છું. ચાલો ત્યારબાદ આપણે જોઈએ, પછી એક ખુશ્બુ કરીને છોકરી છે જે વાત કરે છે, મમ નામ ખુશ્બુ, મારું નામ શું છે, ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામી, હું પુસ્તકાલયમાં જાઉં છું. અહમની સાથે ગચ્છામી વાળું રૂપ આવ્યું. તત્ર અહમ પુસ્તકમ પઠામી, ત્યાં હું પુસ્તક ભણું છું. એમાં પણ પઠામી એ અહમ માટે મી વાળું રૂપ છે. ચાલો ત્યારબાદ રાજેશ છે, શું કરે છે જોઈએ. રાજેશ કહે છે મમ નામ રાજેશ, મારું નામ શું છે, રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામી, હું ક્રીડાંગણ એટલે કે રમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામી, ત્યાં જઈને હું ક્રીડામી એટલે રમું છું, એ વાત કરી. ત્યારબાદ આગળ વાત છે મમ નામ મહર્ષિ, મારું નામ શું છે, મહર્ષિ છે. અહમ માતુલગૃહમ ગચ્છામી, હું મામાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામહમ નમામી, ત્યાં જઈને હું શું કરીશ, માતામહ એટલે કે માતાના પિતા નાનાજીને હું નમન કરીશ. ત્યારબાદ મમ નામ રમા, મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી, હું પ્રાર્થના મંદિરે જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામી, ત્યાં જઈ અને હું પ્રાર્થના ગીત ગાઉં છું. ત્યારબાદ આગળ કીધું મમ નામ પ્રવીણ, મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામી, હું જળાશયમાં જાઉં છું. તત્ર અહમ તરામી, ત્યાં જઈ અને હું તરું છું. આગળ કીધું મમ નામ પૂનમ, મારું નામ શું છે, પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામી, હું ભોજનાલયમાં જાઉં છું. તત્ર અહમ ખાદામી, ત્યાં જઈ અને હું ખાઉં છું. આવી રીતે વાત કરી. ત્યારબાદ કૌશલ આવે છે, એ કહે છે મમ નામ કૌશલ, મારું નામ શું છે, કૌશલ છે. જો બાજુમાં કૌશલ બેઠો અને લખે છે અહમ મિત્રમ સ્મરામી, હું મિત્રને યાદ કરું છું. અહમ પત્રમ લિખામી એટલે હું પત્ર લખું છું. તો અહમની સાથે મી વાળા રૂપો અહીંયા તમે જોયા, એટલા માટે ચેપ્ટરનું નામ કરોમી એવું આપ્યું છે. આગળ જુઓ મમ નામ પૂજા, પૂજા છે એ શું કરે છે, જો ચિત્ર જુએ છે. અહમ ચિત્રશાળામ ગચ્છામી, હું ચિત્રશાળામાં જાઉં છું. તત્ર અહમ ચિત્રમ પશ્યામી, પશ્યામી એટલે જોઉં છું, ત્યાં હું ચિત્ર જોઉં છું. મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાળામ ગચ્છામી, હું નૃત્યશાળામાં જાઉં છું. અને તત્ર અહમ નૃત્યામી, અને ત્યાં જઈ અને હું નૃત્ય કરું છું. અહીંયા જે મીવાળા જે ક્રિયાપદો આપ્યા છે એ બધાના અર્થો એ ટિપ્પણીમાં આપેલા છે, તમારે પણ સાથે પેન્સિલમાં લખતું રહેવાનું છે અને સ્વાધ્યાય છે એ પણ પાકી બુકમાં ઉતારવાનું છે. અસ્તુ.